अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। आज आपणे क्विज माह रमजान ना 12मा प्रोग्राम नी अंदर प्रवेश करी रह्या छीए। इंशाअल्लाह कदम आगळ वधशे अने तमारी साथे रहीने रस्तो जल्दी थी कपाई जशे। पहलो सवाल थई रह्यो छे के गया दिवसोनी अंदर तमने एक सवाल पूछवामां आव्यो हतो कि क्यों हैवान छे, जानवर छे के जेमने अल्लाहे वही करी हती अने आपणे कुरान आयतथी बताव्युं कि ते ए मधमाखी हती। आजे एवो ज सवाल पण इंसान माटे थई रह्यो छे कि कई औरत छे कि जे नबी नथी, इमाम नथी, एक सादी औरत छे, तेने अल्लाहनी वही आवे छे। शुं ते जनाबे सारा हजरत इब्राहिम नबीनी घरवाळी छे? शुं ते जनाबे आसिया फिरौननी मोमेना घरवाळी छे? या तो हजरत मूसा नबीनी मां पोते ज छे? हवे तमे कुरानना सूरा अने आयतथी साबित करी आपशो કે કઈ ઓરત છે કે જેના ઉપર આ વહી આવી હતી? અને તમે તલાશ કરો ત્યાર સુધી હું જવાબને તૈયાર કરું છું। તમે મને કહેશો કે 114 સૂરા છે, ક્યારે અમે ઉગાડીએ, જોઈએ, વાંચીએ, પઢીએ અને આ વાતને અમે સાબિત કરી આપીએ? એટલો ટાઈમ તો ન તમને હશે ન મને હશે, તો બરાબર છે કે ક્યાં સૂરામાં અને કઈ આયત છે એ કદાચ તલાશ કરવી દરેકનું કામ ન હોય, પણ કદાચ તમે એ બતાવી શકો કે તે કોણ ઓરત છે। જવાબ તમારી સામે છે, તે હઝરત મૂસા નબીની માં છે। સૂરે અલ કસસ, જે કુરાને શરીફનો 28મો સૂરો છે, તે ઉગાડી તેમની 7મી આયત તપાસી લેશો। હું તમારી સામે એ આયત પડતો નથી, ટાઈમ વધુ પસાર થઈ જશે। તમે કુરાનને ઉગાડી અને જે તમને મેં બતાવ્યું સૂરે અલ કસસની 7મી આયત તમે એમાં વાંચશો તો અલ્લાહ કહી રહ્યો છે કે અમે મૂસાની માને વહી કરી હતી। આ છે હઝરત મૂસા અલૈહી સલામની માં, કે જે નબી કે ઇમામ ન હોવા છતાંય તેમને અલ્લાહ તરફથી વહી આવી હતી। એટલે અલ્લાહ શક્તિવાન છે, એની પાસે બધી તાકાત છે કે જે આવાજને પેદા કરી શકે છે, વહી મોકલી શકે છે જ્યાં પોતે ચાહે અને જેવી રીતે પોતે પસંદ કરે। આ બીજા સવાલને સહેલો કરવા માટે તમને પ્રશ્ન થઈ રહ્યો છે કે કુરાને શરીફ ઉઠાવી અને ઉગાડીને તમે સૂરે મોમિન, જે કુરાને હકીમનો 40મો સૂરો છે, એને વાંચી જાઓ। હું તમને એ આયત આપતો નથી, પણ સૂરાનું નામ તમને આપ્યું છે। એની અંદર એક ઐતિહાસિક બાબત છે, હિસ્ટોરિક, કે જેમાં અલ્લાહ એક માણસને રજલું મોમિન કરીને પુકારી રહ્યો છે, એટલે કે તે મર્દે મોમિન છે। તો હવે એ મર્દે મોમિન એ કોણ માણસ છે? સૂરે પણ, સૂરાનું નામ પણ મોમિન છે। શું તે હઝરત હાબિલ, કે જે હઝરત આદમ નબીના દીકરા થાય, જેમને તેના સગાભાઈ કાબિલે શહીદ કરી નાખ્યા, તે છે? શું તે હઝરત મૂસા નબી છે, કે જેમનો કિસ્સો વારંવાર કુરાનની અંદર બયાન થયો છે? યા તો હઝરત હિઝકીલ, જે પણ ઇતિહાસની અંદર બહુ જ વખણાય છે, એનો ભાગ ઇસ્લામની ઇસ્તવારની અંદર મળે છે, તો હઝરત હિઝકીલ છે? આ ત્રણમાંથી કોણ શખ્સ છે, કોણ માણસ છે, એક કામ તમને બતાવવાનું છે। તમને હું થોડો ટાઈમ આપું છું, જેથી અગર તમને શોખ હોય તો
તો કુરાને શરીફ ઉગાડી અને 40મો સૂરો અલ મોમિનને અંદર તપાસી જુઓ કે કેના કે કોણ માણસને અલ્લાહ મોમિન મર્દે મોમિન કહીને બોલાવી રહ્યો છે. કુરાને શરીફ ઉગાડીને તમે તપાસી લીધું હશે, ટાઈમ તમને પૂરો થઈ ગયો હશે મને ખાતરી છે, અને નામ પણ તમને જરૂર મળી ગયું હશે. તે છે હઝરત હિઝકીલ, જે હઝરત મૂસા નબીના જમાનામાં એક માણસ હતા જે ફિરઔનના મામાના અથવા તો કાકાના દીકરા ભાઈ થાય, પણ ઘણા ઘણા વર્ષો સુધી તેઓ તકૈયામાં એટલે ડિસિમ્યુલાસિયો દ્વારા ફવા એ હાલતમાં રહ્યા, પોતાને ઈમાનને છુપાવ્યા અને મર્દે મોમિન તરીકે ઓળખવામાં આવ્યા. આ ત્રીજો સવાલ પણ હઝરત હિઝગીલ ઉપર જ કરીએ, કારણ કે આપણે તેની વાત કરી રહ્યા છે, તો એના ઉપર જ આ ત્રીજો સવાલ થઈ રહ્યો છે. હઝરત હિઝકીલનું ઇતિહાસની અંદર એક બીજું નામ છે, એ બીજા નામથી ઓળખાય છે. કોઈ વખત તમને હિઝકીલનું નામ મળશે, કોઈ વખતે તેનો ચૂર્ણો તેનો તિત્ર જેનો લકબ છે એ આપવામાં આવે છે અને એનાથી તે ઓળખાય છે. ત્રણ અલકાબો તમારી સામે રજૂ કરવામાં આવ્યા છે, એમાંથી તમે ચૂંટી લ્યો કે કયો તેમને લગતો છે. એક છે મર્દે મોમિન, એક છે મોમિને આલે ફિરઔન, એક છે મોમિને હઝરત મૂસા. હકીકતમાં તે ફિરઔનના જમાનામાં હતા, હઝરત મૂસા નબીના જમાનામાં હતા. હવે કયો નામ તેને લાગુ પડે છે અને કિતાબોમાં મળે છે જેનાથી તેઓ ઓળખાય છે? મોમિને આલે ફિરઔનથી તેઓ ઇતિહાસની અંદર મશહૂર છે. ઇતિહાસ નહીં બલકે કુરાનની અંદર પણ એવી જ રીતે તેનું નામ લેવામાં આવ્યું છે. સૂરે મોમિન જે 40મા નંબરનો સૂરો છે જે મેં તમને આગળ બતાવી ગયો, તે સૂરાની અંદર 28મા નંબરની આયત તમે વાંચી જાઓ તો તેમને એ વાત મળશે કે રજોલુમ મિન આલી ફિરઔન, એટલે કે ફિરઔનના લોકોમાંથી ફિરઔનની આલમાંથી એક માણસ છે, એક શખ્સ કે જે મોમિન છે. આપણે સૂરે કસસની વાત કરી રહ્યા છે તો એ જ સૂરાની અંદરમાં જ રહીએ, ત્યાં જ બાકી રહીએ અને સૂરે કસસની વાત કરીએ. એમાં એક જગ્યાએ અલ્લાહ ફરમાવી રહ્યો છે કે અહેલો બૈતી, એટલે કે આ શબ્દ અહેલો બૈતી કેના માટે વાપરવામાં આવ્યો છે એનો એક લાંબો ઇતિહાસ છે, પણ એનો ખુલાસો તમને અહીંયા આપતો નથી, જવાબમાં આપીશ. હવે તમે એ સૂરાની અંદર તપાસી લ્યો, સૂરો તો મેં તમને આપ્યો છે, 28મા નંબરનો સૂરો છે, એની અંદર તમે જોઈ લ્યો કે કેના માટે અહેલો બૈતી શબ્દ વાપરવામાં આવ્યો છે, કોણ છે આ, શું હઝરત હિઝકીલ પોતે છે જે મોમીને આલે ફિરઔનથી ઓળખાય છે એના માટે આ શબ્દ વાપર્યો છે? અહેલો બૈતી એટલે ઘરના માણસો, જે ખાસ બહુ જ મર્તબાવાળો નામ છે, અથવા તો તે હઝરત મૂસા નબીની મા પોતે છે અહેલો બૈતી એટલે ઘરના માણસો, યા તો એ ફિરઔનની ફેમિલી છે, ફિરઔનનું કુટુંબ છે કે જેને અહેલો બૈતીથી ઓળખવામાં આવે છે કારણ કે તેની ઘરવાળી મોમેના હતી જનાબે આસિયા. આ કોણ છે અહેલો બૈતી એ તમે જોઈને બતાવીને અમને સમજાવશો. હઝરત મૂસા અલૈહિસ્સલામને જ્યારે એની માએ એ બચ્ચાને માસૂમ બાળક જ્યારે જન્મ થયા ત્યારે એને પેટીમાં નાખી અને નીલ નદીમાં તળાવી દીધા, અને એની ઇસ્તવાર તો બહુ લાંબી છે અને તમને તો માલુમ છે એટલે વિગતવાર બયાનમાં આવતો નથી. હઝરત મૂસાની પરવરિશ ફિરઔન જેવા બાદશાહના ઘરમાં થઈ છે, અને જ્યારે દૂધ પીવડાવવાની વાત આવે છે હઝરત મૂસા નબી તો એ
નાના બાળક હતા, દૂધ પીતા બચ્ચા હતા, તો એ કોઈનું દૂધ પસંદ કરતા નથી, કોઈનું દૂધ પીતા નથી. તે વખતે દાઈની નુરીસની વાત આવી કે કેને એ સોંપવામાં આવે, ત્યારે હઝરત મૂસા નબીની બહેન જે આ જોઈ રહ્યા હતા અને એ વાત સાંભળી હઝરત મૂસા ના બારામાં, ફિરઓનના ઘરમાં, તો તે જનાબે મૂસાની બહેને ફિરઓન લોકોને સલાહ આપી, એને કોન્સેય આપી કે અગર તમને પસંદ હોય કે હું તમારા માટે એ ઢૂંઢી લાવું કે કોણ તેને દૂધ પીવડાવી શકે, તો હું તમને એ અહલે બૈત બતાવું. જનાબે મૂસા પૈગંબરની બહેન કહે છે ફિરઓનને, શું એ અહલે બૈત, એ ઘર તમને બતાવું કે જ્યાંથી એક ઔરત આવશે અને જેને દૂધ આપશે તો કદાચ એનું દૂધ પીએ. તો અહલે બૈતથી અહીંયા મુરાદ હઝરત મૂસા નબીની માં છે. તો આપ લોકો સમજી ગયા હશો કે નબીની માં અહલુ બૈતી થઈ શકે છે, પણ નબીની ઘરવાળી અહલુ બૈતી નથી હોતી. આ વાત ફક્ત ઇતિહાસ, હિસ્તવાર, તારીખ નથી, પણ આ કુરાનથી સાબિત છે. સૂરે કસસ જે તમને બતાવ્યું એની 12મી આયત તમે વાંચી જશો, એની તફસીર જોશો, એનો તરજુમો જોશો, તો તમને એ વાત સાબિત થઈ જશે. પાંચમો અને આ પ્રોગ્રામનો આખરી સવાલ છે કે મસાઇલની તમને આમ મળશે કે જ્યારે વાજિબ નમાઝ પડવામાં આવે, બે ત્રણ અથવા ચાર રકાતવાળી નમાઝ, જેમાં પહેલી બે રકાતોની અંદર અલહમ્દના સૂરાની બાદ બીજો કોઈ સૂરો પડવામાં આવે છે. અલહમ્દ સૂરે ફાતિહા તો પડવામાં આવે, પણ બીજો સૂરો બાકીના 113 સૂરાઓમાંથી પસંદ કરવામાં આવે અને એમાં નાના નાના સૂરાઓ આપણે પડીએ છીએ, કારણ કે હુકમ છે કે નાના નાના ટૂંકા સૂરાઓ પડે. ફક્ત અમુક આયતો કે એનો અડધો ભાગ કે ત્રીજો ભાગ કે થોડોક જ ભાગ સૂરાનો પડવો એ બરાબર નથી. તો જ્યારે એ નાના નાના સૂરાઓ પડવામાં આવે, તો કહે છે કે જે પહેલી રકાતમાં જે બીજો સૂરો પડવામાં આવ્યો હોય, એ જ સૂરો પાછો બીજી રકાતમાં ન પડવામાં આવે. જેમ કે પહેલી રકાતમાં અલહમ્દના સૂરાના બાદ સૂરે વન્નાસ પડ્યો હોય, યા સૂરે ફલક પડ્યો હોય, યા સૂરે નસ્ર પડ્યો હોય, તો પાછો બીજી રકાતમાં અલહમ્દના સૂરા બાદ એ જ સૂરો પાછો ન પડવો જોઈએ. એ મકરૂહ છે, નમાઝ બાતિલ થતી નથી, પણ સવાબમાં ઓછું આવી જાય છે, મકરૂહ છે. એક જ સૂરો એવો છે ફકત 114 સૂરાઓની અંદર, અલહમ્દને બાદ કરતા 113 સૂરાઓમાં ફકત એક સૂરો એવો છે, આ નાનો સૂરો, કે જેને બે વખત પડવામાં, એટલે પહેલી રકાતમાં પડવામાં આવે, બીજી રકાતમાં પડવામાં આવે, તો એમાં કોઈ વાંધો નથી, નમાઝ મકરૂહ થતી નથી, સવાબમાં કાંઈ ફેર થતો નથી. ફકત એક સૂરો જ એ અલહમ્દના સૂરા બાદ પડી શકાય છે, અને તે કયો સૂરો છે? મને પૂરેપૂરી ખાતરી છે કે તમને બધાયની આનો જવાબ મળી ગયો હશે, બધાયની આ વાત માલુમ છે. ફકત એક યાદી માટે આ સવાલ કરવામાં આવ્યો હતો, કારણ કે વારંવાર બયાન કરવાથી આપણું મેમોરની અંદર આ યાદી તાજી થાય છે, બાકી રહે છે. તો એ સૂરે તવહીદ, સૂરે અલ ઇખલાસ, જેને સૂરે કુલ હુવલ્લાહથી આપણે ઓળખીએ છીએ, તે સૂરો છે. આજના પ્રોગ્રામના અંતમાં તમારાથી જુદો થવા અગાઉ તમને કાલનો રાંધેવું આપું છું. ઇન્શાલ્લાહ ફરી આપણે મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.